હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હેલો એવરીવન, મારે હું છું મનીષા, તમારું બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. ફ્રેન્ડ્સ, આજનો જે પ્રોગ્રામ છે સખી ક્લબ ઓફ પોરબંદર, જ્યાં આજે અદ્ભુત પ્રકારનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, અને એમાં જે છે બધાએ રામાયણ સમયના જે પાત્રો છે એની વેશભૂષા કરવાની છે, અને નાના નાના છોકરાઓ દ્વારા જે છે બહુ સરસ પરફોર્મન્સ પણ કરવામાં આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, આજે જે છે એ આ પ્રોગ્રામમાં ખાસ કરીને આપણે રામાયણ સમયનું જે છે બધા પાત્રો દ્વારા, તો જાહેર છે કે આમાં જે છે ભગવાન રામનું જે છે બહુ વ્યક્તિત્વ જે છે એકદમ પ્રભાવિત છે, અને એમને અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે આપણે એ યુગને પણ હજી એટલું જ મહત્ત્વ આપીએ છીએ કે જેટલું ત્યારે આપણે આપતા હતા. અયોધ્યા ધામમાં ભવ્ય શ્રી રામ મંદિરમાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં દિવાળીના ઉત્સવની જેમ ઉજવવામાં આવી હતી. સો મિત્રો, અહીંયા જે છે આ સરસ એવો સખી ક્લબનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એમાં રામ ભગવાનનું બહુ સારું એવું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે, જેમાં નાના બાળકો અને મોટા બધા એ રામાયણના પાત્રોથી બહુ પ્રભાવિત છે, અને જેમણે બહુ સરસ પોતાનું જે છે કેરેક્ટર એમાં બેસાડીને બેસ્ટમાં બેસ્ટ આપવાનો પ્રયાસ જે છે કર્યો છે. રામ આગ નથી, રામ ઉર્જા છે. રામ વિવાદ નથી, રામ ઉકેલ છે. રામ માત્ર વર્તમાન જ નથી, રામ શાશ્વત છે. રામ ભારતની શ્રદ્ધા છે, રામ ભારતનો આધાર છે. રામ ભારતનો વિચાર છે, રામ ભારતનું બંધારણ છે. રામ એ ભારતની ચેતના છે, રામ એ ભારતની વિચારસરણી છે. રામ એ ભારતની પ્રતિષ્ઠા છે, રામ ભારતનો મહિમા છે. રામ એ પ્રવાહ છે, રામ એ પ્રભાવ છે. રામ એ નીતિ છે, રામ પણ નીતિ છે. રામ શાશ્વત છે, રામ સાતત્વ છે. રામ વિભુ છે, રામ વિશાદ છે. રામ સર્વવ્યાપી છે, રામ જગત છે, અને એ પણ છે વૈશ્વિક આત્મા. આ શબ્દો સાથે તેમણે જાહેર કર્યું કે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં જે કાંઈ પવિત્ર છે તે પૂજનીય છે, રક્ષણ કરવા યોગ્ય તે રામના રૂપમાં ત્યાં અસ્તિત્વ ધરાવે છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ પંક્તિઓ આપણને પ્રેરણા સાથે ઉર્જા આપે છે. તો મિત્રો, નરેન્દ્રભાઈએ આટલી મહેનત કરેલી છે તો પછી આ પોરબંદરનો સખી ક્લબ પાછળ કેમ રહી જાય? એમણે પણ ઈચ્છા છે કે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશ માટે આટલું સરસ કાર્ય કર્યું છે તો આપણે એને જે છે એક અભિનંદન તો પાઠવવું જ જોઈએ. તો આના માટે આપણે સખી ક્લબ ઓફ પોરબંદરના ડૉક્ટર ચેતનાબેન તિવારી, પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ દ્વારા, સખી ક્લબના બહેનો દ્વારા આજે જે છે આટલું સરસ ભવ્ય પ્રોગ્રામ સાથે અભિનંદનનો પ્રસ્તાવ મોકલેલો છે. તો મિત્રો, સખી ક્લબ ઓફ પોરબંદર ડૉક્ટર ચેતનાબેન તિવારી, જેમનું સપનું છે કે આપણે જેમ અત્યારે દેશ બહુ આગળ આવી રહ્યો છે તેમ હવે આપણું પોરબંદર પણ આગળ આવે, અને ખરેખર એમાં ઘણા કાર્યો જે છે એમના દ્વારા બહુ સરસ કરવામાં આવેલ છે. અને અત્યારે જુઓ, આ પ્રોગ્રામનું મહત્ત્વ પણ એ જ છે કે જેમ વડીલોને ખબર પડે છે કે રામાયણ શું હતી, રામાયણના પાત્રો કેવા હતા, અને ત્યારે શું ઉદ્દેશ્ય હતું, શું શીખવવામાં આવતું હતું, તો આ બધું છે અત્યારના બાળકોને, અત્યારની જનરેશનને ખાસ અવગત કરાવવા માટે કે રામાયણ શું હતું અને એના પાત્રોને આપણી જિંદગીમાં શું પ્રભાવ છે, કોણે એમાં શું કાર્ય કર્યું હતું, અને એનું જે ખાસ કેરેક્ટર જે છે એ શું દર્શાવવા માગે છે, આપણને શું શીખવવા માગે છે, આવું બધું જે છે એમાં એકઠું કરેલું છે. અને બધા અલગ અલગ પાત્રો દ્વારા બહુ સરસ રીતે જે છે આપણને સમજાવવામાં આવ્યું છે, કેમકે વાંચેલું જે છે એ ઘણી વખત બને કે આપણા મગજમાંથી વિસરી જાય, પણ જોયેલું જે છે એ ભાગ્યે જ બને કે કોઈના મગજમાંથી વિસરે, એમને બહુ યાદ રહી જાય, એટલા માટે થઈ અને આ જે છે આખું રામાયણ પાત્રનો આખો આ જે છે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. મિત્રો, મને આશા છે કે આ પ્રોગ્રામ તમને જરૂર અને જરૂરથી પસંદ આવ્યો હશે.
બધા પાત્રો બહુ સરસ છે, બધા પાત્રોને અમારા તરફથી અભિનંદન કે તેમણે આટલી મહેનત કરી આટલા સરસ ડાયલોગ અને આટલા સરસ નૃત્ય સાથે જે છે ભગવાનને જે છે વધામણી આપી છે કે પ્રભુ આજે તમે અયોધ્યામાં બિરાજમાન થયા છો તો બસ હવે આપણે રામ રાજ્ય જ આપણે બધાના જીવનમાં આપણે જોવાનું છે અને ત્યારે જે કાંઈ પણ હતું એ અત્યારે પણ લોકોમાં જોવા મળે. તો મિત્રો, મને ઉમ્મીદ છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને જો તમારું પણ કાંઈ સજેશન હોય તો તમે જરૂર કમેન્ટ કરી અને અમને બતાવી શકો છો. મને ખરેખર ઉમ્મીદ છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, કેમ કે વિડીયો જે છે એ બહુ સરસ છે અને સમજવા લાયક છે. તો મિત્રો, આજનો વિડીયો અગર તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો બંને આટલો શેર કરજો તાકી આ બધા વિડીયો જોઈ અને આ બધું જોઈ શકે અને બધું સમજી શકે. તો જેના માટે હું તમારી પણ ખૂબ ખૂબ આભારી છું કે તમે મારા ચેનલના વિડીયોઝ જોઉં છો, મને સારો એવો સપોર્ટ આપો છો. તો મારી યુટ્યુબ ફેમિલી છો તમે, તમને પણ ધન્યવાદ. તો ચાલો ફરી મળીશું બીજા વિડીયો સાથે. ટાટા, બાય બાય.